जामनगर शहरना अलग अलग विस्तारमां वरसादी पाणीना निकाल माटे 35 કિલોમીટર લાંબી કેનાલ આવેલી છે. વર્ષ દરમિયાન તેમાં કચરો ભરાઈ જતા હોવાના કારણે ચોમાસા પૂર્વે જ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ કેનાલની સફાઈ કરાવતી હોય છે. આ વર્ષે પણ મનપા દ્વારા અલગ અલગ 4 કોન્ટ્રાક્ટરોને કેનાલની સફાઈની કામગીરી સોંપવામાં આવી છે. મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે 46 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે. દર વખતેની જેમ આ વખતે પણ જામનગર મહાનગરપાલિકા प्री मोन्सूनना 46 लाख रुपया जो अलग अलग जोन में टेन्डर प्रक्रिया कर कॉन्ट्राक्ट तो आप दया पण आ कॉन्ट्राक्टरो क्या अधिकारी संकड़ेला हो भारतीय जनता पार्टी नाना मोटा होदा धरावता हो पदाधिकारी बे हाथी ऊपर हो जामनगर शहर की एकपण केनाल अत्यारे 10% सफाई नहीं थी मत कागड़ पर सफाई बताई अने मोटा मोटा बिल पड़ावा सीवाय आ अधिकारी पदाधिकारी कॉन्ट्राक्टरो त्रय मिलीभगत थी चाले जे अमे अमारा बधा सभ्यो जयरे केनालों की मुलाकाते गया त्यारे स्पष्ट नजर आए ये बात थी कि एकपण केनाल में हजी सुधी 10% सफाई नहीं थी 15 जूने ऑफिशियली चौमासो आपणे बेसी जाए अने हवामान खाता की आगाही जे 14 जून अथवा 15 जूने सौराष्ट्र में भारे वरसाद थशे जो 4-5 दिवस वरसाद ने राह हो छता आ लोग ससला रफ्तार केनाल साफ करे वरसाद आए तो ऑटोमेटिक केनाल बधो कचरो क्या लाखोटा तला में आए क्या नीटला विस्तारों में केनाल जाम थे तो नीटला विस्तारों में पा भराय आ बधी खबर जो छता जामनगर महानगरपालिका पदाधिकारी अधिकारी कॉन्ट्राक्टरो त्रय साथ मिली मोटो भ्रष्टाचार करे आज अमें डीएमसी साहेब ने एक आवेदनपत्र आप અને 3-4 દિવસની અંદરમાં જામનગર શહેરની 100% કેનાલની સફાઈ નહીં થાય તો અમે આંદોલન પણ કરશું. અલગ અલગ 4 પાર્ટીઓને કામ આપેલા છે અને આ કામ સારી રીતે અમારા જે સુપરવાઇઝરી સ્ટાફ છે એના દ્વારા એનું મોનિટરિંગ ચાલી રહ્યું છે અને એનો વિપક્ષે જે આજે અમને આવેદનપત્ર આપ્યું છે તો જરૂર અમે એમાં તપાસ કરી લઈશું કે ભાઈ ક્યાં ક્યાં એરિયામાં કદાચ કામ આપી રહ્યું હોય કદાચ અમુક એરિયામાંથી પહોંચી ન શક્યા હોય એમના ધ્યાનમાં આવ્યું હોય તો એ એરિયા જે એમને ધ્યાન દોર્યું છે ત્યાં અમે અમારી ટીમને દોડાવીને જોઈ લઈશું કે શું કામ બાકી છે અને અધૂરા શું હોય તો એને ટોપ પ્રાયોરિટી આપવાની હોય તો ત્યાં પણ પ્રાયોરિટી અપાવી અને બિફોર મોન્સૂન આ કામ પૂરું થઈ જાય એ અમારી નેમ રહેશે અને અમે કરાવી દઈશું. જામનગર મનપાના નેતા વિપક્ષ અલ્તાફ ખફીએ આક્ષેપ કરતા કહ્યું કે તેઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી કેનાલની મુલાકાત કરવામાં આવી હતી. હાલ એક પણ કેનાલની 10% પણ સાફ સફાઈ ન થઈ હોવાનો નેતા વિપક્ષે આક્ષેપ કર્યો છે. કેનાલ સફાઈના નામે મનપામાં મિલીભગતથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જામનગર શહેરમાં આજે વિપક્ષ દ્વારા નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવી આગામી 3 દિવસમાં કેનાલની સફાઈ કામગીરી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. અન્યથા વિપક્ષ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.